ધોરણ 11 ભૂગોળ આઈએમપી સેક્શન સી જે 2 માર્ક્સની અંદર આપણને પૂછવામાં આવે છે એ પ્રશ્નો કેટલા છે? તો 8 પ્રશ્નો છે અને 2 માર્ક્સની અંદર આપણને પૂછાશે, જેથી આ વિભાગ આપણે 16 માર્ક્સનો છે અને ખૂબ જ અગત્યનો ગણાવી શકાય. અહીંયા જે આપણે પ્રશ્નો આપેલા છે એના જવાબો આપણે સમજવાનાથી ફક્ત હું તમને પ્રશ્નો કહીશ, જવાબ તમે સ્ટોપ કરીને વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. સ્વસ્થાનીય જમીન એટલે શું? આ એક પ્રશ્ન છે. ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. ત્યાર પછી કયા જીવો ચૂનારું પ્રસ્ટર એટલે કે ચૂનાનું પ્રસ્ટર ખડકોની રચના કરે છે? ત્યાર પછી આટલું બધું લાંબુ લખાણ થોડું થોડું તમે લખી શકો. મધ્યસ્થ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત આપો. મેગ્મા કોને કહેવાય? હવામાન અને આબોહવાની વ્યાખ્યા. વાતાવરણનું બંધારણ જણાવો. ઉષ્માવરણ એટલે શું? ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉદ્યોગ માટે અનુકૂળ છે, કેટલું લખેલું છે ને એ જોજો અને કેવી રીતના લખવાનું હોય. અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે? આબોહવાના તત્વ તરીકે સૂર્યાઘાત અને તાપમાન વિશે વર્ણન કરો. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે? ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, કારણ આપો. ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે, શા માટે? પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં તાપમાન ઘટે છે એનું કારણ આપો. સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કરોડ કિલોમીટર દૂર છે? ભેજની વિશેષતાઓ લખો. નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણ આપો. એટલે ઘણા બધા પ્રશ્નો છે, ધુમ્મસ છે, બાષ્પીભવનના લક્ષણો છે, એવા ઘણા બધા પ્રશ્નો છે, એના જવાબો અહીંયા આપેલા છે. એટલે કહીને ખાસ તમારે જોઈને આપણે વિડીયોને લાંબો નથી કરતા, એટલે આપણે બધી ચર્ચા કરતા નથી, ફક્ત તમારા સુધી આ પહોંચે એટલા માટે આ વિડીયો આપણે બનાવ્યો છે અને જવાબો પણ આપણે કર્યા છે. જીવાવરણ એટલે શું? પારિસ્થિતિક તંત્ર એટલે શું? સ્વ ઉત્પાદકો એટલે શું? રેખાંશ વૃત્તોના 2 લક્ષણો. એટલે અહીંયા ઘણા બધા તમે પ્રશ્નો જોઈ શકો છો. એમાંથી આપણને 8 પ્રશ્નો પૂછાવાના છે અને 10 8 2 16 માર્ક્સ છે. એકદમ ટૂંકા સવાલ છે, તમે એકવાર જોઈશો તો તમને ક્લિયર તમને થઈ જશે. એટલે આટલા પ્રશ્નો છે એ પ્રશ્નોની ખાસ તૈયારી કરી લેવી, જેથી કરીને ભૂગોળની અંદર 2 માર્ક્સ આ છે, 3 માર્ક્સ અને 5 માર્ક્સ માટેનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. એ વિડીયો ન જોયો તો એ પણ જોઈ લેવો, જેથી કરીને 2 3 અને 5 આ 3 આપણે ક્લિયર થઈને એ ને બી માટે તો આપણે જે પેપર આપ્યા છે તમને 5 એટલા પર કરશો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. આભાર.